જ્યારે આપણને સમીકરણ યુગમાં આપવામાં આવ્યા હોય ત્યારે તે સમીકરણ યુગમાંના કેટલા ઉકેલ હોઈ શકે તે આપણને ઓળખતા આવડવું જોઈએ. આપણી પાસે કેટલીક પરિસ્થિતિઓ એવી પણ હોય છે જેમાં ઉકેલની સંખ્યા અસંખ્ય હોય છે અથવા સમીકરણ યુગમાંની પાસે કોઈ ઉકેલ હોતા નથી. શું હોઈ શકે તેનું પુનરાવર્તન કરવા આપણે ત્રણ જુદી જુદી પરિસ્થિતિઓ વિશે વિચારીએ. તો આપણે પ્રથમ પરિસ્થિતિથી શરૂઆત કરીએ. તેના માટે હું અહીં અક્ષ દોરીશ. ધારો કે આપણી પાસે એક સમીકરણ યુગ્મ છે જે એક જ બિંદુ આગળ છેદે છે. જો તેઓ એક જ બિંદુ આગળ છેદતા હોય તો સામાન્ય રીતે તમારી પાસે એક જ ઉકેલ હશે. જો કંઈક આ પ્રકારની પરિસ્થિતિ હોય તો આ બંને સમીકરણ આ એક બિંદુ આગળ છેદે છે અને તે પરિસ્થિતિમાં તમારી પાસે ફક્ત એક ઉકેલ હશે. તેનો અર્થ એ થાય કે બે શરતો એકબીજાની સાથે સુસંગત છે અને તે બે શરતો એકબીજાથી સ્વતંત્ર છે. તેઓ તદ્દન સમાન રેખા નથી, તે સુસંગત છે અને સ્વતંત્ર છે. હવે તમારી પાસે બીજી પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે હશે, જ્યાં તેઓ એકબીજાની સાથે સુસંગત હોય છે. તેઓ એકબીજાની સાથે છેદે છે પરંતુ તેઓ એક જ રેખા છે. તેઓ દરેક જગ્યાએ છેદે છે. ધારો કે અહીં આ એક સમીકરણ છે. હવે જો આપણે બીજા સમીકરણનો આલેખ દોરીએ તો આપણને તદ્દન આ જ સમાન રેખા મળે. આ પરિસ્થિતિમાં તમારી પાસે અનંત ઉકેલ છે એવું કહી શકાય. આ પરિસ્થિતિમાં તમારી પાસે અનંત ઉકેલ હશે. તેઓ એકબીજાની સાથે સુસંગત છે. તમને અહીં ઉકેલ મળી રહ્યો છે પરંતુ આ બંને સમીકરણ એકબીજા પર આધાર રાખે છે. તેઓ એકબીજા પર આધારિત હોય છે. હવે અંતિમ પરિસ્થિતિ કંઈક આ પ્રમાણે મળશે. યાદ રાખો કે આપણે અહીં દ્વિપરિમાણમાં વાત કરી રહ્યા છીએ. આ પરિસ્થિતિમાં બંને સમીકરણ એવા હોય છે જેમના આલેખ એકબીજાને છેદતા નથી. એક સમીકરણ કદાચ આવું દેખાઈ શકે અને બીજું સમીકરણ આવું દેખાઈ શકે. તેમના ઢાળ એક સમાન હોય છે પરંતુ વાય અંતઃખંડ જુદા જુદા હોય છે. તેમની પાસે કોઈ ઉકેલ હોતો નથી. આ પરિસ્થિતિમાં ઉકેલ ન મળે તેઓ એકબીજાને ક્યારેય છેદતા નથી અને આ પ્રકારના સમીકરણ યુગ્મને આપણે અસંગત સમીકરણ યુગ્મ કહી શકીએ. હવે અહીં શું થઈ રહ્યું છે તેના વિશે વિચારીએ. અહીં તમારી પાસે બે જુદા જુદા ઢાળ છે. આમ અહીં તમારી પાસે ઢાળ જુદા જુદા છે. જુદા જુદા ઢાળ ધરાવતા બે સમીકરણ એક જ જગ્યાએ છેદે છે. અહીં તમારી પાસે સમાન ઢાળ છે. અહીં તમારી પાસે સમાન ઢાળ છે અને વાય અંતઃખંડ પણ સમાન છે. તેથી જ તમને અનંત ઉકેલ મળે છે. અહીં તમારી પાસે સમાન ઢાળ છે પરંતુ વાય અંતઃખંડ જુદા જુદા છે. તેથી તમને ઉકેલ મળતો નથી. આમ જ્યારે તમે સમીકરણ યુગ્મને ઉકેલી રહ્યા હોવ અને તમારી પાસે સમાન ઢાળ હોય તો તે કદાચ થોડું અઘરું બની જાય છે. જો તમારી પાસે એક્સ અને વાય હોય અથવા જો તમારી પાસે સમીકરણની એક જ બાજુએ ચલ એ અને બી હોય, તે દરેકનો ગુણોત્તર સમાન હોય તો તેની પાસે સમાન ઢાળ થશે. હું ઈચ્છું છું કે તમે કેટલાક સમીકરણ લઈને આનો પ્રયત્ન કરી જુઓ. તો હવે આ વાત યાદ રાખીને આપણને કયા પ્રકારના ઉકેલ મળે છે તે શોધવાનો પ્રયત્ન કરીએ. તેના માટે આપણે ફરીથી મહાવરા પર જઈએ. અહીં તેઓ આપણને પૂછી રહ્યા છે કે આપેલા સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ છે. જવાબ શોધવા માટે તમે નીચે આપેલા ઇન્ટરેક્ટિવ ગ્રાફનો ઉપયોગ પણ કરી શકો, પરંતુ આપણે ગ્રાફનો ઉપયોગ કર્યા વગર જ જવાબ આપીશું. આપણી પાસે વાય બરાબર માઇનસ પાંચ એક્સ ઓછા એક છે અને વાય બરાબર માઇનસ પાંચ એક્સ વત્તા સાત છે. હવે અહીં ઋણ પાંચ એક્સ ઓછા એકનો જવાબ વાય મળે છે, તેમજ ઋણ પાંચ એક્સ વત્તા સાતનો જવાબ પણ વાય જ મળે છે, જે કદાચ થોડું વિચિત્ર લાગે. અહીં એક્સ અને વાયનો ગુણોત્તર એક સમાન છે પરંતુ વાય અંતઃખંડ જુદા જુદા છે, માટે આ સમીકરણ યુગ્મને કોઈ ઉકેલ નથી.
જવાબ ચકાસીએ. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. અહીં આપણી પાસે 2×x + 3×y છે અને અહીં આપણી પાસે 3×x તેમજ √4×y છે. જો આપણે અહીં x અને y નો ગુણોત્તર લઈએ તો આ બંને સમીકરણ માટે તે જુદો જુદો મળે છે. પ્રથમ સમીકરણ માટે x અને y નો ગુણોત્તર 2:3 નો છે અને બીજા સમીકરણ માટે x અને y નો ગુણોત્તર √3:4 નો છે. આમ તમે આ બંનેને જોઈને કહી શકો કે તેઓ કોઈ એક જગ્યાએ છેદશે. જો તમે તેને ઢાળ અંતઃખંડ સ્વરૂપમાં ફેરવો તો તેમના ઢાળ જુદા જુદા હશે. માટે અહીં આનો જવાબ બરાબર 1 ઉકેલ આવશે. જવાબ ચકાસીએ. અને હવે આ જવાબની ચકાસણી કરવા આપણે ઉકેલને જોઈ પણ શકીએ. હું તમને તેની ચકાસણી જાતે કરવા માટે પ્રોત્સાહિત કરું છું. આપણે અહીં ઉકેલ જોઈશું. તમે આ પ્રમાણે બંને સમીકરણના વાય અંતઃખંડ અને એક્સ અંતઃખંડ શોધીને તે સમીકરણનું આલેખન કરી શકો. સમીકરણનું આલેખન કરતા તમને જણાશે કે તે બંને સમીકરણનો આલેખ એક જ જગ્યાએ છેદે છે. આપણે વધુ એક ઉદાહરણ જોઈએ. આપણને 3x - 5y = 15 આપ્યું છે તેમજ આપણી પાસે 6x - 10y = 30 છે. જો આપણે આ પ્રથમ સમીકરણને 2 વડે ગુણીએ તો આપણને 6x - 10y = 30 મળે, એટલે કે આપણને બંને એક સમાન સમીકરણ જ મળશે. આમ આપણને અહીં આ સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે, પરંતુ તે ઉકેલની સંખ્યા અનંત હશે. આ બંને સમીકરણ એકબીજા પર આધાર રાખે છે. માટે આ જવાબ પસંદ કરીશું. જવાબ ચકાસીએ.